મહિલાઓ આજે દરેક ક્ષેત્રે આગળ આવી છે ત્યારે મહિલાઓને સન્માનિત કરવાનો એક ખાસ સમારંભ તાજેતરમાં મુંબઈ ખાતે યોજવામાં આવ્યો હતો. મુંબઈના બોરીવલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હીરા માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ક્ષેત્રે આગળ આવનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભુજ હવાઈ મથક પરનું રનવે માધાપરની વીરાંગના બહેનોએ રાતોરાત તૈયાર કરીને એક ઉમદા કાર્ય કર્યું હતું. કોઈપણ જાતના ડર રાખ્યા વગર માધાપરની વીરાંગના બહેનો ભુજ હવાઈ મથકે આવી ગઈ હતી. રનવે તૈયાર કરતા સમયે જાનનું જોખમ હોવા છતાં નીડરભેર આવી પહોંચ્યા હતા. આ ઐતિહાસિક ઘટના આજે પણ ભૂલાઈ નથી. આ ઘટનાના સાક્ષી રહેલા માધાપરના હીરુબેન જાદવજી ભુડિયા, વીરબાઈ નાનજી લાધાણી, રતનબેન શામજી હિરાણી, કાનબાઈ શિવજી હિરાણી, હીરબાઈ પ્રેમજી ગોરશિયાનું સન્માન કરાયું હતું ત્યારે હર્ષની લાગણી અનુભવી હતી. શું કહે છે સન્માનિત મહિલાઓ અને આયોજકો તે સાંભળીએ. નામ છે ગાયત્રી જાટ અને હું બી કચ્છ ભુજથી આવું છું. અને આજે જે મારી સિસ્ટરને એવોર્ડ મળ્યો ફોર વુમન એમ્પાવરમેન્ટ માટે બીએનઆઈ ઇન્ફિનાઇટ તરફથી અને હીરા માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ એના માટે અમે ખૂબ એમનો ધન્યવાદ કરીએ છીએ. અને સ્ત્રીઓને હું એક જ સંદેશ આપીશ કે વુમેન એમ્પાવરમેન્ટ ક્યાંથી આવે છે. બેસિકલી આ સમાજ માટે એક મોટો સંદેશ છે કે વુમેન એમ્પાવરમેન્ટ આવે છે પેરેન્ટ્સમાંથી, મા બાપ. અને સેકન્ડ સ્ટેજ હોય છે સ્ત્રીને જે શક્તિ મળે છે એના સાસરામાંથી, એના પતિથી. એક મા બાપ અને એક પતિ જો આ બે બહુ સશક્ત હશે અને આ બે જો બહુ સારું પીઠબળ આપશે તો સ્ત્રીમાં એટલી બધી શક્તિ રહેલી છે અંદરૂની કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે અને કોઈ પણ સ્ટેજ ઉપર એનામાં અંદરૂની બહુ મોટી તાકાત રહેલી છે કે લડી શકે છે. અને જ્યારે આપણે આ સમાજમાં આવ્યા છીએ તો આ સમાજને કંઈક આપવાની આપણી ભાવના છે, આ સમાજને કંઈક આપવાનું આપણું દાયિત્વ છે. અને દાયિત્વને આપણે કંઈક આપીને નિભાવવું જોઈએ, ન કે આપણે લેવાની ભાવના રાખીએ. વી હેવ ટુ ગીવ સમથિંગ ટુ ધ સોસાયટી, નોટ વી હેવ વી હેવ ટેક ફ્રોમ ધ સોસાયટી. તો આ વસ્તુ હું એક ખાસ કહેવા માંગીશ. અને હું નારી શક્તિને ખૂબ ખૂબ સલામ કરું છું. જેટલી બી અહીંયા લેડીઝો આવી છે અને જેટલી બી સ્ત્રીઓ આવી છે, એ સ્ત્રીઓને જે સશક્તિકરણનો એવોર્ડ મળ્યો છે એમના માટે હું ખૂબ 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 એમનો ધન્યવાદ બી કરું છું આ સંસ્થાનો, અને એમને સલામ બી કરું છું. બસ એટલું જ કહેવામાં. અને એક વસ્તુ માટે બીજો હું આભાર માનીશ કે આજે મુંબઈ જેવી આટલે અમે હજારો કિલોમીટર આવ્યા છીએ અને હજારો કિલોમીટરમાં આવ્યા પછી ત્યાં કને અમારા કચ્છના અને અમારા ભુજના આશાપુરા ન્યૂઝવાળા અમને જોવા મળે છે તો અમે બહુ એક્સાઇટ અને પ્રાઉડ અનુભવીએ છીએ કે એ આવીને અમે એમને પહેલો ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ. અને એના માટે અમે ખૂબ ખૂબ આશાપુરા ન્યૂઝના ધન્યવાદ કરીએ છીએ કે જે ખરેખર આટલે હજારો કિલોમીટર દૂર રહીને પોતાના લોકો માટે, પોતાના લોકો માટેના જે સમાચાર અને ન્યૂઝ જે છે એને એ લોકોને એન્કરેજ કરી રહ્યા છે અને દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે. એના માટે અમે આશાપુરા ન્યૂઝ ચેનલનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. અને દરેક ચેનલ જે લોકો છે અહીં કને જેટલા બી લોકો આવેલા છે, દરેક એનજીઓ, દરેક ઓર્ગેનાઇઝેશન, દરેક વ્યક્તિ, દરેક મીડિયા, દરેકનો અમે આભાર માનીએ છીએ કે જે અમને એકનોલેજ કર્યા અને રેકગ્નાઇઝ કરી અને જે એવોર્ડ આપ્યો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક વ્યક્તિ. મારું નામ કનભાઈ, આજે પ્રોગ્રામ હતો બોરીવલી મેળાનો, તો અમે જે અમને ભરતભાઈએ બોલાવ્યા ત્યાં માતા પર આવ્યા, એ લોકો કે તમે આવો, તો અમે ત્યાં આવ્યા તો અમારું સંબંધ બહુ સારું થયું. 1971માં જ્યારે બોમ્બ પડ્યા એરપોર્ટ ઉપર બધું તોડી નાખ્યું હતું ત્યારે અમે 300 બાઈ કામ કરવા દીધું. પણ હવે તો વિચાર્યું નથી, ઘણી અહીંયા છે હજી સાઈડ પર. પણ અમુક લોકો એમ કે બધું નિધન થઈ ગયું અમારા માતા પરવાળા. અને મારું નામ જીતભાઈ પ્રેમ છે. ગોપાલન સ્વામી આવીને કીધું કે આ હવે રંડો તૂટી ગયો, હવે આપણે કેમ કરશું. ત્યારે પછી અમારા સરપંચ હતા જાદવજી શિવજી વરસા હિરાણી, તો એને અમારી બહેનોને વાત કરી એટલે અમારી બહેનો સવારે ગાડી ઉપર ચડીને બસ રંગોળી ઉપર કરવાનું શરૂ કરી દીધું. જે રતનબેન શામજી હિરાણી કચ્છ માધાપરની, અને અમે બધી બહેનો સાથે મળી અને મોટો બહુ મોટા ત્રણ ખાડા હતા 20-25 ફૂટના ઊંડા,
એમાં અમે બધાએ દોરી વેચી હતી અને એમાં બધા ભરતી અમે ભરતા હતા અને બધા કામ કરતા હતા. સાયન વાગે એટલે તરત અમે દોરીને ખાડામાં જઈ, ખાડા ચાર ફૂટના ઊંડા હતા, તેમાં બિચારા માણસો અમારી સાથે જ હોય એ બધા હતા. શું નામ છે તમારું? હેરુબેન જાદવજી ભુડિયા. 1971ની ભારતના યુદ્ધ વખતે અમારી માધાપરની બહેનોએ 300 સાથે કામ કર્યું છે ને 15 દિવસ લડાઈ ચાલુ હતી. 16મે દિવસે રાતના એક વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી 18 બોમ્બ ફેંક્યા, તો 3 રનવા ઉપર ફેંક્યા ને રનવેને તોડી નાખ્યો. ત્યારે અમારા ગોપાલનંદ સ્વામી ત્યારે કલેક્ટર હતા, ત્યારે એને અમને માથાપર આવીને કીધું કે અમને કષ્ટી બહુ પડી છે તો અમને થોડીક મદદ કરો. તે અમારી માથાપરની બહેનોએ કામ કરવા તૈયાર થઈ ગઈ હતી ને ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે બોર્ડર ઉપર સૈનિકોના આપણા દેશ માટે આપના માટે એ લોકોએ મરણ પામ્યા છે. આપણા દેશને આઝાદ બનાવવા માટે એ લોકો બહુ મદદ કરી. અમને તો આજે બહુ આનંદ આવ્યો. ભરતભાઈ અમને બોલાવ્યા તો અમને તો ખૂબ આનંદ થયો. અમને આનંદ બહુ થયો ભાઈ, બહુ જાણતો. અને ભરતભાઈ અમને બોલાવ્યા અને અમે આવ્યા. હા ભાઈ, જ્યારે અમારે ઘરે આવ્યા હતા ત્યારે અમને બોલાવી ગયા હતા કે તમે આવો. અમે આવ્યા અને અમારા 1971માં બૂમ પડ્યા હતા, તે રંધો તૂટી ગયો હતો. ત્યારે અમે રંધવાના રિપેર કરવા ગયા હતા, ખાડા દાટવા. ખાડા દાટવા ગયા તો 25 ફૂટ ઊંડા અને 25 ફૂટ વાળા સરસ મોટા, એને જે ઢીંગું નાખવા મળ્યા ને તો અમારા અંગ બધા બરવા મળ્યા. ત્યાં આંખ્યું ને મોઢું ને હાથ ને પગ બધા બરે. મેં કેમિકલ હતો, સંતાજી બધા આવીને કહે કે 6 મહિના લાગશે, કોઈ કે 4 મહિના લાગશે, કોઈ કે 2 મહિના લાગશે. તો અમે 4 દિવસમાં રનવો પૂરો કરી દીધો. આજે તમને કેવી સુવિધા છે? એવો અહીંયા આનંદ અમને બહુ આવ્યો ને ત્યાં અમે લડાઈમાં ત્યાં અમે કામ કર્યું બહુ. ત્યારે અમને ભગવાન અમારી રક્ષા કરી, સમજ્યા. સરસ્વતી માતા અમને શક્તિ આપી, માતા ભરત માતા અમને આપણી શક્તિ દીધી. તમને કેવું ગૌરવ લાગે ખાસ આપણે માથા પરથી અહીંયા આવે, તમને અંદર કેવી ખુશી થાય છે? હા બરોબર. તમને મારું નામ રમેશા કિશન. હા, એવોર્ડ મારું આખી પાટા બાંધીને ગણપતિની મૂર્તિએ બનાવું છું. 16 વર્ષથી 3,51,000 મૂર્તિ થઈ ગઈ અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એવા 6 વાર વર્લ્ડ રેકોર્ડ છે અને 16 વાર લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ટ્રિપલીઝ બિલીવી ગોનોટ ગિરનાર એવોર્ડ એવા ઘણા બધા એવોર્ડ. પણ મારે મૂર્તિ એવી મંત્ર બોલીને બનાવું છું કે મૂર્તિ જેના ઘર જાયને એને ફળે, એની મનોકામના પૂરી થાય, તો મારા માટે એ બહુ મોટું એવોર્ડ બની જાય છે. ખાસ કરીને આજે મોદીએ પણ મને ફોન કરીને ધન્યવાદ આપ્યા, લેટર લખ્યો છે, મારું સન્માન બી કર્યું છે. અને 2011માં સદ્ભાવના મિશન ભાવનગરમાં મારો કાર્યક્રમ રાખ્યો હતો. પ્લસ મારું 27 વર્ષથી સોશિયલ કામ મુંબઈ પોલીસમાં મહિલા દક્ષતા મહિલા સમિતિથી શાંતતા સમિતિમાં એમાં અધ્યક્ષ તરીકે પણ મને 27 વર્ષથી કામ કરું છું અને ઘણા બધા સમાજના કાર્યો એનાથી થઈ જાય છે. હીરાભાઈ માતુશ્રી એ જે ચેરિટેબલ ટ્રસ્ટ આજે આ કાર્યક્રમ યોજીને ખૂબ જ મહિલાઓનો જે સરસ રીતે સત્કાર કર્યો છે એનાથી ઘણા બધા ઉત્સાહિત થઈને હજી સમાજમાં વધારે ને વધારે કાર્ય કરે અને દેશ માટે ઉપયોગી બને એવું આ જીવન એક સફળ બનાવે તેવી શુભેચ્છા અને વિશ ઓલ ધ બેસ્ટ. જય ગણેશ. મે ગોડ ગિવ યુ ઓલ ધ સ્ટ્રેન્થ એન્ડ હેપીનેસ. ભરત સોની નામ છે. શું કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જે મહિલાઓએ વિશેષ યોગદાન, લોકોને પ્રેરણા મળે અને પોતાના જીવનમાં કંઈક ખાસ કહેવું, એમને બોલાવી એમને સન્માનિત કર્યા હતા. એમાં કચ્છ ભુજના માધાપર ગામની બહેનો જેમણે 1971ના યુદ્ધ વખતે જે રનવે તૂટી ગયો હતો અને એવો સમય આવી ગયો હતો કે આપણે યુદ્ધમાં મોટું નુકસાન થાય એમ હતું, પાકિસ્તાન આપણી પર સર થઈ જાય એમ હતું. ત્યારે જે કામ ઇન્જિનિયરે 6 મહિનાનું કીધું 72 કલાકમાં કામ આપણને રેડી કરીને આપ્યું અને દેશને એક મોટું એક ભેટ કહેવાય કે ભાઈ બોલવું આપ્યું તમારે કે ભાઈ દેશ પ્રત્યેની ઓલી દેખાડી એમણે કે અમારી ફરજ છે. એ સાથે સંગીતાબેન સાવિત્રીબેન જાટ એમના બેન ગાયત્રીબેન આવ્યા હતા જે કચ્છ ભુજમાં હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, એડવોકેટ છે, અને એમણે સમાજની વિરુદ્ધ પોતાના પપ્પાની અંતિમ વિધિમાં પોતે સંપૂર્ણ વિધિ પોતે પાર પાડી હતી. ભાઈ સાથે મુંડન કરાવ્યું અને બાપને પિતાને
કંદો આપો અને અગ્નિદ આપો. સોલાપુર મહારાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી, કચ્છ ભુજ ગુજરાતથી, સુરતથી લોકો આવેલા અને 1500 લોકોમાં આ કાર્યક્રમને માણ્યો હતો. મુંબઈની અંદર બોરીવલી વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આયોજક શ્વેતાબેન ધાણક અને સાથે અમે સહયોગમાં અને અમે સ્વાભિમાન ભારત અને નવકાર કમ્પ્યુટર્સે માં સહયોગ આપેલો હતો. મુખ્ય અતિથિમાં ખાસ વિશેષતા કોણ? મુખ્ય અતિથિમાં અમારા અહીંયાના એમપી માનનીય શ્રી ગોપાલભાઈ શેટ્ટી, કાંદીવલી ચારકોપ વિભાગના આપણે આમદાર શ્રી યોગેશભાઈ સાગર, અમારા અહીંયાના લોકલ આમદાર શ્રી મનીષાભાઈ ચૌધરી અને સહિતના અમારે સોની સમાજના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા. ગર્વ લેવા જેવું થાય કે બહેનોનું સન્માન કર્યું. બહેનોનું, માતાઓનું જે સમાજ પ્રત્યે અને જે આ ધરતી પર એમનું કોઈ બરાબરી ન કરી શકે એનો સન્માન કરવાનો જો આપણને મોકો મળે તો મને લાગે છે કે આ ધરતી પરનું સૌથી સારામાં સારું કામ આપણા હાથે થયું. એવોર્ડમાં આની સાહેબ અનેક વીવીઆઈપી લોકો આવેલા, અમે જે સંસ્થાઓ સમાજના હિતમાં કામ કરે છે એમનું સન્માન કરવામાં આવ્યું. અમુક એવા જે વીવીઆઈપી છે, વીઆઈપી છે કે જે સતત સમાજ સાથે સંકળાયેલા છે એમને બી સન્માનિત કરવામાં આવ્યા. કનભાઈ ક્યાં રહ્યો છો? માતા પર નવ વર્ષ. જે મુંબઈ ખાતે જે આયોજિત સંમેલનમાં તમારું સન્માન કરવામાં આવ્યું એ શું વિગત છે એમાં? એમાં વિગત છે, અમે 1971માં જ્યારે પાકિસ્તાન ભારતની લડાઈ થઈ ત્યારે અમે ત્યાં કને યુદ્ધની અંદર અમે કામ કરવા ગયું હતું. રસ્તો તૂટી ગયો હતો બધો, તો અમે રિપેર કર્યો 3-4 દિનની અંદર. અને અમે 300 બાયું હતી, 300 બાયું કામ કર્યું. અત્યારે 60 બાયું હાજર છે. ખાડા બહુ ઊંડા થઈ ગયા હતા તો અમે બધું 4 દિનની અંદર કર્યું કામ. મુંબઈ ખાતે કઈ રીતે સન્માન કરવામાં આવ્યું? અમારું સન્માન કરવામાં આમાં મંચ ઉપર બે ઉપાડ્યા, પછી અમને સાલું અર્પણ કરી અને વોમિટો અર્પણ કરી અને અમારું સન્માન કરવામાં આવ્યું. કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું અમને તો. અમારું આવું કોઈ દિવસ નથી થયું એવું. અમારું મારું નામ રતન બિરસામજી હિરાણી. ક્યાં રહ્યો છો? હું નવાવાસમાં રૌરી. જે મુંબઈ ખાતે જે સન્માન કાર્યક્રમ હતો એમાં શું હતું ખાસ કરીને? અમારો એક ભરતભાઈ કરીને નામ હતું, એ ભાઈ આવ્યા હતા અહીંયા ઘરે, હિરુબેનના ઘરે, અને ત્યાં મહિલા સંમેલન હતું. એને સંસ્થા લોકો એ બધું એ ગોઠવ્યું હતું ને બધા જેને કામ કર્યા ને એના બધાના સન્માન કર્યા એને. અને લાગણીશીલ અમને તો બહુ મજા આવી. એવા બચારા અમને બકુ બકુ એ ભરે ને બહુ રાજી રાજી થયા અમને. ઓ એટલી બધી લાગણી અને અનુભવ થઈ ગયા કે અમે સ્ટેન્ડ ઉપર જઈ અને એ બધા અધર થઈ ગયા. એમ કે 1971માં એને એમાં યુદ્ધમાં એને કામ કર્યું અને આ બેનુંને આટલા આટલા વર્ષ થઈ ગયા. એ કે હવે કેટલું કામ કર્યું હશે 4 દિનની અંદર. એ કે એને બીક લાગતી હશે ને માથે બોમ પડતા હશે ને એ કે તે બધા ઊભા થઈને તાળી પાડવા માંડ્યા અને બધા અમારો બહુ રાજી રાજી થઈ ગયા. અમારે તો બખે બખે મળતા હતા બચારા બધા જણા. એ કે અમને ખબર નથી એ કે 71ની સાલમાં એ કે આમ આ યુદ્ધ થયું હતું ને આ મહિલા આ મહિલાઓ બધી કામ કરતી હતી. એ કે અમને આ પહેલી વાર ખબર પડી. મારું નામ હિતભાઈ પ્રેમજી ભરસિયા અને 71ની સાલમાં 1 રાતના 18 બોમ્બ પડ્યા ત્યારે મોટા મોટા ખાડા થઈ ગયા હતા આપણા રનવા ઉપર. તો અમે માટી નાખી કોરમરેથી માટી વાળીને પૂર્યા બીજા ગામ બીજા ડુંગરમાંથી માટી કોંક્રેટ પાણી નાખીને એ ખાડા પૂર્યા. અને ખાડા પૂરતી વખતે અમે એની અંદર માટી નાખતા હતા ઘમેલાથી ત્યારે એની અંદરથી કેમિલિયસ નીકળતું હતું. તો બહુ ભયંકર કેમિલિયસ હતું. અમારી આંખ્યું નાક અને આંખ મોઢામાંથી પાણીને લારું વહેતું હતું એટલું બધું કેમિલિયસ ખરાબ હતું. અને બહુ 3 ખાડા બહુ મોટા મોટા થઈ ગયા હતા. આજે જ્યારે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે કેવી લાગણી અનુભવ? અને સન્માન કર્યું ત્યારે બહુ અમારે લાગણીશીલ કર્યું ને બહુ અમને મજા આવી. આવું તમારું કે ને સન્માન જ નથી કર્યું. હિરુબેન જાદવજી ભૂરિયા. હિરુબેન 1971 સમયે શું પરિસ્થિતિ હતી ખાસ? લડાઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભયંકર હતું અને બહુ માથા પરની એરપોર્ટ ઉપર નુકસાન થયું હતું. કોન્ટ્રાક્ટ લોકોને એ લોકોએ કામ કરવાનું કીધું કે આ ખાડા બહુ મોટા થઈ ગયા છે તો તમે કરી આપો. તો કોન્ટ્રાક્ટ લોકોએ ના પાડી કે અમને 4 મહિના લાગશે.
જલ્દી ની થાય ત્યારે પછી માથાપરની બેનોને ગોપાલનેન સ્વામીએ કલેક્ટર માથાપરના અંદર આવીને રચના કરી કે બેનું અમને કામ કરી આપશે તો અમારી માથાપરની બેનું 300 બેનુંએ કામ કરી આપ્યું. ત્યારે લાલજી અર્જણ, વીકે પટેલ ને સરપંચ જાદુભાઈ બધા સાથે મળીને બધું નક્કી કર્યું ને અમારા લીડર હતા સુંદરભાઈ જેઠા, ત્યારે અમે કામ કરવા ત્યાં ગયા હતા. ખાડા હતા મોટા, તો અમે પૂર્યા અને અમે 4 દિવસમાં અહીંયા તૈયાર કરી દીધું. અને અત્યારે અમારા માથાપરને આંગળી સકલ બનાવ્યું છે વીરગન બેનું. અમને તો બહુ આનંદ આવ્યો કે અમારા માથાપરની અંદર આટલું અમારું સારું કામ થાય છે, અમારી વીરંગ બેનના સન્માન થાય છે. ધન્યવાદ.